ગુડ મોર્નિંગ દીકરાઓ, હવે આપણે છે ને કાર્બોક્સિલિક એસિડની બનાવટ જોઈએ, એટલે કે કાર્બોક્સિલિક એસિડ કયા કયા પદાર્થોમાંથી બનાવી શકાય, તે સાતેક પદાર્થોમાંથી આપણે કાર્બોક્સિલિક એસિડની બનાવટ જોઈ. હવે આપણે જોવાના કાર્બોક્સિલિક એસિડના ભૌતિક ગુણધર્મો. ભાઈ, કાર્બોક્સિલિક એસિડના ભૌતિક ગુણધર્મો કઈ ટાઈપના આવે તે જોવાના. તો કે બે ચાર મુદ્દાઓ મેં લખ્યા છે, કદાચ પરીક્ષાની અંદર આ વસ્તુ ન પૂછાય. કાર્બોક્સિલિક એસિડના પ્રથમ ત્રણ સભ્ય એટલે કે C1 થી C3 તીવ્ર વાસ ધરાવતા રંગવિહીન પ્રવાહી છે. પરીક્ષામાં કોઈ ખાસ કરીને આ મુદ્દાઓ જે મેં લખેલા છે એ ખાસ કરીને પૂછાતા નહીં મળે, પણ રંગવિહીન પ્રવાહી છે. C1 થી C3 મતલબ કે જે કાર્બોક્સિલિક એસિડમાં એક કાર્બન હોય, જે કાર્બોક્સિલિક એસિડમાં બે હોય, કે કાર્બોક્સિલિક એસિડની અંદર ત્રણ કાર્બન હોય, તો તેવા કાર્બોક્સિલિક એસિડ ધરાવતા સંયોજનો જે ખરા તે રંગવિહીન પ્રવાહી છે. પછીના ત્રણ સભ્ય એટલે કયા, C4 થી C6 અણગમતી વાસ ધરાવતા રંગવિહીન પ્રવાહી છે, ઘટ્ટ તેલી પ્રવાહી છે, ઘટ્ટ તેલી પ્રવાહી છે. એના પછીના ત્રણ સભ્યો, હવે એના પછીના ત્રણ સભ્ય જે ખરા છે, C7 થી C9 ઓરડાના તાપમાને અણગમતી વાસ ધરાવતા ઘટ્ટ પ્રવાહી છે. એટલે હરખું જેવું જ થઈ રહી, બહુ ખાસ કઈ ફરક નથી. 10 કે 10 થી વધારે કાર્બન ધરાવતા એસિડ ઘન મીણ જેવા છે. એટલે કે 10 કાર્બન ધરાવતા એસિડ હોય કે 10 થી વધારે કાર્બન ધરાવતા એસિડ હોય તો તે મીણ જેવા ઘન છે. એરોમેટિક કાર્બોક્સિલિક એસિડ ઘન અને તેને કોઈ વિશિષ્ટ વાસ હોતી નથી. એરોમેટિક એટલે શું, તો કે બેન્ઝિનના માથા ઉપર COOH આવી જાય તો એ એરોમેટિક કાર્બોક્સિલિક એસિડ કહેવાય. તો એને કોઈ વિશિષ્ટ પ્રકારની વાસ નથી હોતી, અને એ પણ કેવી અવસ્થા ધરાવે, તો કે ઘન અવસ્થા ધરાવે. હવે આપણે એવું જાણીએ કે ભાઈ શરૂઆતના ત્રણ પદાર્થ, શરૂઆતના એટલે કે ધારો કે C1 થી એમ કહીએ કે C4 સુધીના કાર્બોક્સિલિક એસિડ, કાર્બોક્સિલિક એસિડ એટલે કે કાર્બોક્સિલિક એસિડ જે ખરા એસિડ એ પાણીમાં દ્રાવ્ય હોય, પણ જેમ જેમ કાર્બનની સંખ્યા વધે, તેમ તેમ દ્રાવ્યતા શું થતી જાય, તો કે ઘટતી જાય, દ્રાવ્યતા ઘટતી જાય. આવું તમે લખી શકો. હવે આપણે આ વાક્ય બધા માટે લખી શકીએ. હવે ભાઈ એરોમેટિક કાર્બોક્સિલિક એસિડ હોય તો એરોમેટિક કાર્બોક્સિલિક એસિડ જે ખરા તે પાણીમાં લગભગ અદ્રાવ્ય હોય, અને તમે એને ગરમ કરો એટલે કે ગરમ પાણીમાં થોડી દ્રાવ્યતા જે ખરી તે શું થાય, તો કે વધે. આવું તમે લખી શકો. તો શરૂઆતના કાર્બોક્સિલિક એસિડ પદાર્થો જે એલિફેટિક કાર્બોક્સિલિક એસિડ હોય, જે ચક્રીય સંયોજનોની હોય, તે પાણીમાં દ્રાવ્ય હોય, પણ જેમ જેમ કાર્બનની સંખ્યા વધે તેમ તેમ આણ્વીય દળ વધે, અને આણ્વીય દળ વધે તેમ એની દ્રાવ્યતા જે ખરી તે ઘટતી જાય. એરોમેટિક કાર્બોક્સિલિક એસિડ સંયોજનો જે ખરા તે પાણીમાં લગભગ અદ્રાવ્ય જ હોય. હવે તમે એને ગરમ કરો, જેમ કે બેન્ઝોઇક એસિડ તમે પ્રેક્ટિકલમાં કરતા હોય તો તમે જોજો કે ઠંડા પાણીમાં બેન્ઝોઇક એસિડ જે કરો તે દ્રાવ્ય નહીં થશે, પણ બેન્ઝોઇક એસિડને તમે ગરમ પાણીની અંદર એટલે કે ઠંડા પાણીની અંદર એને દ્રાવ્ય કરો તો નહીં થશે, પણ તમે એને ટેસ્ટ ટ્યુબને બર્નર ઉપર ગરમ કરો તો પાણી ગરમ થવાને લીધે એની દ્રાવ્યતામાં શું થશે, વધારો થશે, એટલે થોડી દ્રાવ્યતા શું થશે, વધે, પણ જો ગરમ કરો તો. ઓકે, તો આ પ્રકારના કેટલાક ગુણધર્મ છે, તેથી વિશેષ આપણે જોવાના છે. આ ખાસ કરીને બહુ પૂછાય નહીં પરીક્ષાની અંદર. હવે એમ કે ભાઈ કાર્બોક્સિલિક એસિડ જે ખરા એ સંયોજનો એ આલ્કોહોલ કરતા ઊંચા ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ ધરાવે. તો ભાઈ આ ચર્ચા આપણે કરીએ કે ભાઈ કાર્બોક્સિલિક એસિડ સંયોજનો કેમ આલ્કોહોલ અને આલ્કોહોલ કરતા ઊંચા ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ધરાવે. આલ્કોહોલ કરતા બરાબર આ સંયોજનો એટલે કે કાર્બોક્સિલિક સંયોજનો સમાન આણ્વીય દળ ધરાવતા આલ્કોહોલ કરતા વધુ ઉત્કલન બિંદુ કે ગલન બિંદુ ધરાવે
ભાઈ આવું કેમ? તો કે એટલા માટે કે આલ્કોહોલમાં જે હાઇડ્રોજન બંધ બને, આલ્કોહોલ આલ્કોહોલ માં જે હાઇડ્રોજન બંધ હોય તેના કરતા કાર્બોક્સિલિક એસિડની અંદર, એસિડમાં હાઇડ્રોજન બંધની પ્રબળતા જે ખરી તે વધારે હોય, એટલે કાર્બોક્સિલિક એસિડના ઉત્કલન બિંદુ કે ગલન બિંદુ જે ખરા તે આલ્કોહોલ કરતા કેવા હોય છે, વધારે હોય છે. આલ્કોહોલમાં બી હાઇડ્રોજન બંધ બને અને કાર્બોક્સિલિક એસિડમાં બી હાઇડ્રોજન બંધ બને, પણ કાર્બોક્સિલિક એસિડમાં જે હાઇડ્રોજન બંધ બને તેની પ્રબળતા જે ખરી તે વધારે હોય. હવે બીજું એ કે ભાઈ કાર્બોક્સિલિક એસિડ જે ખરો તે બાષ્પ અવસ્થામાં અથવા કાર્બોક્સિલિક એસિડનો એક અણુ બીજા અણુ સાથે હાઇડ્રોજન બંધથી જોડાતો હોય અને એ બાષ્પ અવસ્થામાં કેવી રીતના હોય અને પ્રોટીન વિહીન દ્રાવકમાં કેવી રીતના અસ્તિત્વ ધરાવતા હોય, તો તેની આપણે જરાક અહીંયા આકૃતિ જોવાના છે. કેમ કે એમાં હાઇડ્રોજન બંધ કેવી રીતના બને તેની ચર્ચા કરવાના છે. તો હાઇડ્રોજન બંધ જે ખરો તે દોરવા માટે આર અને આર સાથે જ આર લખી દેવાનો આપણે, અને આર લખ્યા પછી તમે આમ કરીને અહીંયા સી ડબલ બોન્ડ ઓ અને અહીંયા ઓ અને એચ, એટલે આ આર સી ઓ ઓ ઓ એચ થઈ ગયો. હવે મેં જ્યારે બીજો જે સી લખીશ તો અહીંયા છે ને સી ડબલ બોન્ડ ઓ કરીશ, તો સી ડબલ બોન્ડ ઓ કરીશ તો કઈ બાજુએ ઓ કરું તે તમે ખાસ કરીને જોઈ લેજો. તો સી ડબલ બોન્ડ ઓ કરું તો અહીંયા સી ડબલ બોન્ડ ઓ કરીશ મેં, આ સી ડબલ બોન્ડ ઓ જે કરીશ એટલે શું થશે, તો કે તમે જરા ક્રોસ કરી શકો. ક્રોસ એટલે શું કે લાઈનમાં આવવા માટે તમે જરા ક્રોસ કરી શકો, કેમ કે આ નીચે છે એટલે અહીંયા હું તમે આટલે ઓક્સિજન બતાવો તો આ હાઇડ્રોજન બંધ તમે અહીંયા બતાવી શકો અને પછી અહીંયા તમે શું કરો ઓએચ આ તમે બતાવી શકો. હવે મેં શું લખ્યું તે જોજો, આર સી ઓ ઓ અને એચ, આર સી ઓ ઓ ઓ અને એચ, તો આર સી ડબલ એચ થઈ ગયું. અહીંયા બનશે તે હાઇડ્રોજન બંધ. હવે એ હાઇડ્રોજન બંધ જે ખરો તે મેં તમને હજુ બી તમે વ્યવસ્થિત ડ્રો કરો તો કદાચ મેં માનું ત્યાં સુધી સીધી લાઇનમાં ડ્રો કરેલો છે એટલે મેં કરું તો ચાલશે, એમ તો કંઈ વાંધો નહીં આવે. બહુ વ્યવસ્થિત આ રીતના ડ્રો કરું ઓક્સિજન, તો અહીંયાથી જે હાઇડ્રોજન બંધ બનવાનો તે તમે અહીંયા દર્શાવી શકો. આ હાઇડ્રોજન બંધ ઓક્સિજન સાથે બન્યો, હા કોની સાથે બનશે, ઓક્સિજન સાથે એટલે અહીંયા બનશે હાઇડ્રોજન બંધ. આમાં હું કોઈ વખત લાઈન જે કરી તે ઉપર નીચે થઈએ આ હાઇડ્રોજન બંધ બનશે. હવે શું થાય, તો કે હવે બીજો આર લખવાનો, બીજો આર લખીશ એટલે શું, તો કે બીજો આર એ રીતના લખવો પડે કે અહીંયા લખીશ આર અને આર બીજો અહીંયા લખીશ, આટલે તો બે આર લખવાનો મેં, તો બે આર લખીશ તો અહીંયા શું થશે, તો કે આ જે સી આવવાનો અહીંયા તો મેં અહીંયા ડબલ બોન્ડ લાવીશ, એટલે ડબલ બોન્ડ મેં ક્યાં લાવ્યો તે તમે જોઈ લો, તો મેં અહીંયા લાવ્યો એટલે અહીંયા હાઇડ્રોજન બંધ બન્યો બરાબર. હવે તો કે હવે એનો ઓએચ જે ખરો ઓ અને પછી હું કરવાનો એચ આ રીતના, તો અહીંયા સિંગલ અહીંયા તમે હાઇડ્રોજન બંધ બી બતાવી શકો, ઓએચ કર્યો આ રીતના અને ઓ સાથે તમે એ ઓ સાથે બીજો એચ લીટી દોરીને બતાવી શકો, લીટી દોરીને તમે અહીંયા બતાવી શકો આ રીતના આ હાઇડ્રોજન બંધ બન્યો. હવે એની સાથે તો કે સી અહીંયા આવે સી અને સી ડબલ બોન્ડ ઓ, જોજો જરાક સી ડબલ બોન્ડ ઓ આ રીતના આમ હે આ ઓ અને અહીંયા થઈ જશે એચ ને અહીંયા થઈ જશે હાઇડ્રોજન બંધ. આ રીતના આપણે હાઇડ્રોજન બંધ જે કરો તે બતાવવાનો હોય. હવે આ હાઇડ્રોજન બંધ બતાવ્યો એમાં જે કરું ને એક જગ્યાએ, એટલે કે તમે અહીંયા હાઇડ્રોજન બંધ ને અહીંયા પણ હાઇડ્રોજન બંધ બતાવવાનો છે, કોઈ જગ્યાએ સાથે થઈ જશે આટલે આટલે પણ હાઇડ્રોજન ક્રોસમાં આવવો જોઈએ હાઇડ્રોજન બંધ, અને કોઈ સાથે બી થઈ જાય કોઈ વાંધો નહીં. તો આ જે છે ને આ જે મેં રચના દોરી છે એ રચના જે ખરી એની નીચે મેં જે શબ્દ લખું તે બરાબર ધ્યાનથી જોઈ લેજો. બાષ્પ અવસ્થામાં કાર્બોક્સિલિક એસિડનું સંયુગ્મન, બાષ્પ અવસ્થામાં કાર્બોક્સિલિક એસિડનું સંયુગ્મન એટલે જોડાવવું, સંયુગ્મન બાષ્પ અવસ્થામાં આ અગત્યનું છે.
હવે આપણને એમ થાય કેટલા અણુ, તો એક આર સી ઓ ઓ અને એચ, એટલે અહીંયા એક પૂરો થયો, આર સી ઓ ઓ અને એચ અથવા આ એચ, તો પૂરો થયો, આટલો સી ડબલ એ થઈ ગયો, આર સી ઓ ઓ અને એચ, તો પૂરો થઈ ગયો, આર સી ઓ ઓ અને એચ, તો કેટલા અણુ, તો કે બે આ અને બે આ, એટલે ચાર અણુ. તો આ બાષ્પ અવસ્થામાં આ રીતના હાઇડ્રોજન બંધથી એ લોકો જોડાયેલા હોય. હજુ બી આ હાઇડ્રોજન બંધ જે કરો, તમે રેડ કલરનો બતાવી દેમ એટલે તમને ખ્યાલ આવે કે અહીંયા હાઇડ્રોજન બંધ બનશે. હવે તો કે અપ્રોટિક દ્રાવકમાં કેવી રીતના બનતો હશે, તો તે બહુ ઈઝી છે. તે બહુ ઈઝી છે એટલા માટે કે તે બહુ સરળ રીતે આપણે બતાવી શકીએ. બે અણુ જોડવાના હોય આપણે, આર પછી સી, ડબલ બોન્ડ ઓ અને અહીંયા આવે ઓ અને એચ. હવે મારે એને જોડવાનો, તો અહીંયા બી મેં લખીશ આર, અહીંયા લખીશ આર પછી સી. હવે અહીંયા લખીશ ત્યારે શું થશે, તો કે ઓ અને અહીંયા લખીશ એચ અને અહીંયા લખીશ ઓ. હવે જે જગ્યાએ તમે પેલું બતાવો તે જોઈ લેવું તમે, તો મેં તમને બતાવી દેમ અહીંયા બનશે હાઇડ્રોજન બંધ, આટલે આ હાઇડ્રોજન બંધ અને આ હાઇડ્રોજન બંધ. તો આ છે ને અપ્રોટીક દ્રાવકમાં, કેવા દ્રાવકમાં, અપ્રોટીક દ્રાવકમાં અથવા પ્રોટીન વિહીન દ્રાવકમાં. પ્રોટીન તમારા શબ્દમાં લખેલું પ્રોટીન વિહીન, વિહીન દ્રાવકમાં, દ્રાવકમાં પ્રોટીન વિહીન દ્રાવકમાં બાષ્પ અવસ્થામાં દ્વિઅણુ, બાષ્પ અવસ્થામાં, અવસ્થામાં દ્વિઅણુ, દ્વિઅણુ એટલે બે અણુ જોડાયેલા હોય, દ્વિઅણુ. હવે આ ચોપડીની અંદર આવ્યું આ આપેલું છે, આ કદાચ તમને ન આપેલું હોય પણ તમે આ પણ ડ્રો કરજો, કેમ કે આ પણ અગત્યનું અને આ પણ અગત્યનું. દ્વિઅણુ જે ખરો બાષ્પ પ્રોટીન વિહીન દ્રાવકમાં કાર્બોક્સિલિક એસિડના બંને અણુ એકબીજા સાથે હાઇડ્રોજન બંધથી જોડાયેલા હોય ને તે આ રીતના જોડાયેલા હોય. હવે તેના સિવાય, તેના સિવાયની ચર્ચા કરીએ તો કાર્બોક્સિલિક એસિડના અણુઓ જે ખરા તે પાણીના અણુ સાથે પણ હાઇડ્રોજન બંધથી જોડાય. તો કે ભાઈ પાણીના અણુ સાથે કેવી રીતના જોડાતા હશે, તો તે બી બહુ ઈઝી છે. જેમ કે પાણીના અણુ સાથે, પાણીના અણુ સાથે હાઇડ્રોજન બંધ, હાઇડ્રોજન બંધ, બરાબર ધ્યાન આપજો, પાણીના અણુ સાથે. તો પાણીના અણુ સાથે હાઇડ્રોજન બંધ કેવી રીતના આપણે બતાવીએ, તો તે જોઈ લઈએ. જેમ કે મેં અહીંયા તમને બતાવું પાણીના અણુ સાથે આ એક જ અણુ લખવાનો, આ સી ડબલ બોન્ડ ઓ અને ઓ અને એચ, આ લખો. તો આ એચ આવ્યો તો એ પાણીના અણુ સાથે શું જોડાશે, તો કે પાણીના અણુ સાથે એનો ઓ જોડાશે, એટલે આ પાણીનો અણુ મેં લખી દીધો. એ આપણા ઉપર ડિપેન્ડ કરે કે આપણને ખબર છે કે એચ સાથે ઓ જોડાય, એચ સાથે ઓ જોડા, એચ જ જોડાવવાનો નથી, તો એચ સાથે ઓ જોડાશે. હવે અહીંયા ઓક્સિજન છે, તો અહીંયા ઓક્સિજન છે તો તમને ખબર પડે કે પાણીનો અણુ કયો હો, પાણીનો કયો અણુ હોવાનો, તો કે એચ ઓ અને પછી લખી દઈએ એચ. તો આ રીતના તમે બતાવી શકો, આ પાણીના અણુ સાથે હાઇડ્રોજન બંધ છે, આ બાષ્પ અવસ્થામાં કાર્બોક્સિલિક એસિડનું સંયુગ્મન છે અને આ પ્રોટીન વિહીન દ્રાવકમાં બાષ્પ અવસ્થામાં દ્વિઅણુ બતાવેલો છે. તો કાર્બોક્સિલિક એસિડના આ બંધારણો બી આપણને પૂછાય છે કે પાણીના અણુ સાથે હાઇડ્રોજન બંધથી જોડાયેલ, તો આ રીતના. બાષ્પ અવસ્થામાં, તો કે આ રીતના. પ્રોટીન વિહીન દ્રાવકમાં બાષ્પ અવસ્થામાં હોય તો આ રીતના. તો તે તમે ડ્રો કરી શકતા હોવા જોઈએ. અને કાર્બોક્સિલિક એસિડના ઉત્કલન બિંદુ ને ગલન બિંદુ જે ખરા તે આલ્કોહોલ કરતા પણ વધારે હોય છે, કેમ કે આલ્કોહોલમાં જે હાઇડ્રોજન બંધ બને તેના કરતા કાર્બોક્સિલિક એસિડની અંદર હાઇડ્રોજન બંધની પ્રબળતા કેવી હોય, વધારે. બીજું, જ્યારે તમે આ સંયોજન જોશો, આ આ જે છે એમાં આ સાથે આ અણુ જે ખરો ને તે જોડાયેલો, તો હવે તમે જોઈ શકો કે આની સાથે જોડાયેલો છે, કેમ કે આર સી ઓ ઓ અને એચ, તો આની સાથે આર સી ઓ અને આયરો આજે ખરો તે અણુ જોડાયેલો, મતલબ બે અણુ એકબીજા સાથે જોડાયેલા, આયરા આ બતાવી શકાય આ બે અણુઓ જોડાયેલા. તો જ્યારે પ્રાયોગિક રીતે આપણે કાર્બોક્સિલિક એસિડનું આણ્વીય દળ નક્કી કરીએ, તો એ પ્રાયોગિક રીતે નક્કી કરતા, પ્રાયોગિક રીતે, પ્રાયોગિક રીતે રીતે કાર્બોક્સિલિક એસિડનું, કાર્બોક્સિલિક એસિડનું, કાર્બોક્સિલિક એસિડનું આણ્વીય દળ, કાર્બોક્સિલિક એસિડનું આણ્વીય દળ નક્કી કરતા, આણ્વીય દળ બમણું મળે,
બમણું મળે. કેમ મળે? તો કે કાર્બોક્સિલિક એસિડ નો અણુ જે કરો તે એકબીજા સાથે હાઇડ્રોજન બંધથી જોડાયેલો હોય, તો જ્યારે તમે કોઈ દ્રાવકની અંદર એને દ્રાવ્ય કરી દો અને પછી તમે એનું આણ્વીય દળ શોધો, તો માનો કે તમારી પાસે CH3COOH હોય, આ એસિડ હોય તમારી પાસે, તો એનું આણ્વીય દળ થાય 60. પણ આ કાર્બોક્સિલિક એસિડ નો અણુ કોઈ દ્રાવકમાં દ્રાવ્ય કર્યા પછી જો એનું આણ્વીય દળ શોધો, તો આ કાર્બોક્સિલિક એસિડનો અણુ એના જેવા જ બીજા કાર્બોક્સિલિકના એસિડના અણુ સાથે આ રીતના હાઇડ્રોજન બંધ બનાવતો હશે, એટલે એ દ્વિઅણુ થઈ જશે. તો એક અણુનું 60 હોય તો બીજો અણુ એની સાથે જોડાયેલો હોય તો એનું આણ્વીય દળ 120 મળે. એટલે આપણને પ્રાયોગિક રીતે જ્યારે એનું આણ્વીય દળ શોધીએ ત્યારે એ આણ્વીય દળ જે ખરું તે આપણને કેટલું મળે, બમણું મળતું હોય. આ પણ એક સવાલ તરીકે પૂછી શકાય. આ કાર્બોક્સિલિક એસિડના ભૌતિક ગુણધર્મ થઈ ગયા. શું થઈ ગયા? ભૌતિક ગુણધર્મ ચોપડીની અંદર આપેલા છે, આ બી ડ્રો કરેલું છે, છતાં એક વખત બરાબર તમે પણ ડ્રો કરજો. ઓકે દીકરા.